કેરળમાં કુદરતી તારાજી સર્જી છે ત્યારે કાળા માથાનો માનવી કુદરત સામે લાચાર છે, પરંતુ આવા સંજોગોમાં સમગ્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાંથી પણ સહાયના દૂત વહી રહ્યા છે. ત્યારે આવા ભગીરથ કાર્યમાં પાલીતાણા આઈઈડી વિભાગના દિવ્યાંગ બાળકો દ્વારા વિશિષ્ટ સેવા યજ્ઞ કર્યો છે અને કેરળના પૂરગ્રસ્તોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સહાય કરી મોકલવામાં આવે છે. કુદરતના કહેર સામે કોઈનું ચાલતું નથી, પરંતુ આવા સંજોગોમાં માણસ માણસની પડખે ઉભો રહે છે અને સેવાનો દૂધ વહે છે. કેરળના પૂરે વિનાશકતા સર્જી છે, અનેક લોકો મોતને ભેટ્યા છે, અનેક લોકો ઘરબાર વિનાના થયા છે. પૂર બાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે સ્થિતિ કંપાવી દે તેવી છે. ત્યારે કેરળના અસરગ્રસ્તોની મદદે દરેક માનવી પોતાની રીતે મદદ કરી રહ્યો છે, પરંતુ પાલીતાણાના વિશિષ્ટ બાળકોની સંસ્થાના બાળકો દ્વારા કેરળના પૂરગ્રસ્તો માટે અનોખો સેવા યજ્ઞ કર્યો છે અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કેરળના લોકોને મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો છે. આજે બીઆરસી ભવનમાં રિસોર્સ રૂમ ખાતે દિવ્યાંગ બાળકોનો અમે રક્ષાબંધન પર્વની ઉજવણી એક સંવેદના શીર્ષકની હેઠળ તૈયાર કર્યો છે. આજના દિવસે આ દિવ્યાંગ બાળકોનો જે એક નિર્ધાર છે કે કેરળમાં જે પૂર આવેલું છે અને એ પૂર પીડિતો માટે એક સહકાર આપવો છે, એમને કંઈક આપણે ડોનેશન અહીંથી આપવું છે. એના માટે થઈને અમે 1400 જેટલી રાખડીઓ બનાવી છે અને પાલીતાણા તાલુકાની દરેક શાળાઓમાં, ખાનગી શાળાઓમાં અને અન્ય તાલુકાઓમાં પણ આ રાખડીઓનું અમે વિતરણ કરીશું. પાલીતાણા ખાતે આવેલ આઈઈડી એટલે કે વિશિષ્ટ બાળકોની સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા રાખડીઓ બનાવવામાં આવી છે અને રાખડીઓને વેચાણમાં મૂકી તેમાંથી થતી તમામ આવક કેરળના અસરગ્રસ્તોને મોકલવામાં આવશે. એટલું જ નહીં, આ સંસ્થાના દિવ્યાંગ બહેનો દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રક્ષાબંધન નિમિત્તે આ દિવ્યાંગ બાળકીઓને મળતી ભેટ સોગાદની રકમ પણ કેરળના અસરગ્રસ્તોને મોકલવામાં આવશે. આ માટે આ દિવ્યાંગ બાળકો દ્વારા છેલ્લા એક મહિનાથી આ રાખડીઓ બનાવવામાં આવી રહી હતી. બીઆરસી ભવનમાં દિવ્યાંગ બાળકો માટે જે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, ખાસ કરીને રાખડી વર્ક છે, એના માટેનું સેલિંગ પણ એમણે રાખ્યું છે. તો એ જોવા માટે અહીંયા અમે આવ્યા છીએ આખી ટીમ સાથે. અને દિવ્યાંગ બાળકો બહુ સરસ મજાનું વિવિધ એક્ટિવિટી કરી રહ્યા છે. પાલીતાણા તાલુકામાં બીઆરસી કોઓર્ડિનેટર, ડીપીઓ, સીઆરસી, કેન્દ્રવર્તી આચાર્ય અને એની પૂરી ટીમ છે, એ આ દિવ્યાંગ બાળકો માટે ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ કરી રહી છે. રક્ષાબંધનના દિવસે હું આજે થોડું તમને કહીશ. રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવાર છે. રક્ષાબંધન પર્વની ઉજવણી અમે પાલીતાણા બીઆરસી ભવન ખાતે કરવામાં આવેલ છે. અત્રે અમે જાતે રાખડી બનાવેલ છે તથા અહીં આવેલા આમંત્રિત મહેમાનોને બાંધવામાં આવેલ. અત્રે અમે એક એવો નિર્ધાર કરેલ છે કે કેરળમાં આવેલા કુળ પીડાતા ભાઈ બહેનોને આપી પરમાણુ કાર્ય કરી રહ્યા છે. તો આપ સર્વને મારી વિનંતી છે કે આ કાર્યમાં અમને સહકાર આપો. વિશાલ સાગઢિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પાલીતાણા.